નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ છો સાઈંગ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ખેડૂત અન્નદાતા જેમના માટે શ્રી ઘણી બધી વાતો કરે છે ઘણી બધી યોજનાઓ લાવે છે અને દર ત્રણ મહિને બે હજારનો હપ્તો આપવામાં આવે છે ઘણી બધી વાતો કરવામાં આવી સન્માન નિધિની વાતો કરવામાં આવી યોજનાઓ અમલમાં લાવવામાં આવી સ્કીમો બહાર પાડવામાં આવી પણ એક સૂત્ર હતું જય જવાન જય કિસાન કેટલું સાર્થક છે એ સૂત્ર શા માટે આજે અન્નદાતા પોતે એક મુસીબતથી પીડાઈ રહ્યા છે શા માટે આજે ખેડૂતોની એક ટીમ નવસારી લાઈવના સ્ટુડિયો પર આવી છે આખો અહેવાલ આપણે જોઈશું સૌના માટે ખૂબ જરૂરી છે કારણ કે અન્ન પાકશે તો તમારા અને મારા ઘરની અંદર રોટલી આવશે એક ખેડૂત આજે શા માટે ચિંતિત છે ચાલો આપણે નિહાળીએ એક વિરામ બાદ નિહળતા રહો નવસારી લાયો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે અમારી સાથે ખેડૂત જોડાય છે ભાઈ આપનું શું નામ છે આપ ક્યાંથી આવો છો મારું નામ છે રાકેશભાઈ ઈશ્વરભાઈ પટેલ ખડસુપાથી આવું છું રાકેશભાઈ કેટલા વર્ષથી ખેતી કરો છો ને આપનો મુખ્ય વ્યવસાય શું છે મારો મુખ્ય વ્યવસાય ડાંગરનો પાક અને લીલી તો કેટલા વર્ષોથી આપ ખેતી કરો છો અને આપનો ઘર પરિવાર કેટલા મોજથી કેટલા આનંદથી જીવે છે મોજ હું તો જન્મથી એટલે કે મારા જયારે સમજણ એટલે માનવાની માનો નહીં કે ભણતર જોયું ને ખેતીમાં જ લાગેલા તો ખેતી જ કરું છું પણ હવે આ બે ત્રણ વરસથી જે નેરનો કે કુદરતનો આપણે એ કરીએ પણ તે કુદરતનો તો આપણે સમજીએ પણ આ નેરવાળા જે હાલમાં અમને જે હેરાન કરે છે રોટેશન આપતા નથી અને આપણે જો એમને રજૂઆત કરીએ તો એ લોકો કોઈ જવાબ નથી આપતા અને અત્યારે હાલની તારીખમાં અમે ભાત રોપી રહ્યા અને પાણી એકદમ બંધ રોજના કાલાવાલા કરીએ છીએ ફોન સ્વિચ ઓફ કરી દે છે ફોન ઉંચકતા નથી આ અહીંના અધિકારીઓ એટલે આપ ખેતી કરો છો ડાંગરની અને ડાંગર એટલે કે ભતની ખેતીની અંદર પાણીની ખૂબ જરૂર હોય છે હવે પાણી ક્યારે જોઈએ કેટલું જોઈએ અને કેટલા દિવસ પૂરતું પાણી મર્યાદિત ઓછામાં ઓછું તમારે જરૂર પડતી હોય છે ભાતને તો પાણી મોટે ભાગે જોઈએ જ છે કે અત્યારે રોટેશન એમણે જે આપ્યું છે એમને લગભગ એ રોટેશન મહિનાનું હોવું જોઈએ તેની જગ્યાએ પંદર સોલ સત્તર દિવસમાં એમણે પાણી બંધ કરી દે જેવું ભાત રોપાયું તેવું પાણી બંધ હજુ અડધા ખેડૂતો તો ભાત રોપવાનું પણ બાકી છે એ ભાત રોપશે ક્યારે તો એ પાકવાનું ક્યારે પછી તો આપણો વરસાદની સિઝન આવી જવાની ને આ લોકો કોઈ પણ જાતનું અમને કોઈ પણ માર્ગદર્શન પણ નથી આપતા કે અમને રોટેશન આપો એકવાર તો અમને ખ્યાલ આવે કે અમે કયા કયા ટાઈમે પેલું પાણી કરી રોટેશન નથી આપતા ગમે ત્યારે પાણી બંધ કરી દે છે તો હવે મારે કરવું શું સાથે જ બીજા પણ ખેડૂત આપણી સાથે જોડાય છે આપનું શું નામ છે મારું નામ ધનસુખભાઈ છોટુભાઈ પટેલ રહેવાનું મારું ખર્સુભા વ્યવસાય ખેતી જ છે અને હું પણ ડાંગરનો પાક બનાવું છું કેટલા વીઘામાં આપ ડાંગર પાકવો છો મારે છ વીઘાનું ડાંગર છે અને આ રાકેશભાઈ જે કહી એ જ પરિસ્થિતિ ઉપસ્થિત છે ને જ્યારે અત્યારે નહીં આ ઘણા વર્ષોથી એક જ ખેડૂત ખેડૂતોને હેરાન કરવાનો એક પેલું છે આપણે એ લોકોને નેર ખાતાને પૂછીએ કે ભાઈ પાણીનો શું રોટેશન તો કે નેર રિપેરિંગ થતી છે નેર રિપેરિંગ થતી છે દર વર્ષે અમારે અમારી પોતાની જમીન હોવા છતાં કોઈક બોરવાળો કે કૂવાવાળો હોય એની જગ્યામાં અમારે બિયારણ પ્લોટ બનાવવો પડે દર વર્ષે ઉનાળા પાક માટે એ લોકો બિયારણ માટે બી પાણી નથી આપતા જે કે અમને વધારેમાં વધારે સત્તર અઢાર દિવસ જોઈએ એમ બે બે ટમમાં આપે તો પણ વાંધો નહીં એમ ને અત્યારે પણ રોપા પછી પરિસ્થિતિ આ જ છે હવે અમારે એને ખાતર આપવાનું મૂકવાનું બધા રોટેશનો યથાવત છે માની લો કે છ વીઘાના અંદર આપણે ડાંગર પકવવો હોય તો રોપણી ખાતર અને મજૂરોની મજૂરી મળી અંદાજે કેટલો ખર્ચો થાય એક એક વીઘાના તમે જમીન જે ડાંગર બનાવેલું હોય ખાલી કરો ને પાછું નવે નામથી ખેડીને વાવણી પ્લોટ બનાવો રોપો મૂકો એને કાપીને ઘરે લાવો ઉફણાવીને વેપારીને ના આપો ત્યાં સુધીમાં સાડી ઓગણીસથી થી વીસ હજાર રૂપિયાનો એક વીઘાનો ખર્ચો થાય હવે માની લો કે આ ખર્ચો કર્યો અને પાણી નહીં મળ્યું તો બધો ખર્ચો પાણીમાં જ ને પાણીમાં 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 પાણી એટલે પાણીમાં શું અમારે તો પછી કંઈ ઝેર ખાવાનો વખત આવે તેવો આ સિઝને તો છે હવે મેં પંદર વીઘા ભાત રોઈ છે તમે આ વીસ હજાર રૂપિયા ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો હવે શું કરું પછી મારે કરવું શું આ બધું ભાત અત્યારે હુંકાઈ જાય જો આ એક બે દિવસમાં પાણી નહીં આવે તો તો અમારે પરિસ્થિતિ જ ખરાબ છે ખર્ચો કાંથી લાવો અત્યાર સુધીમાં હજુ તો ભાત રોયપું છે ત્યાં સુધીમાં નવથી સાડા નવ હજાર રૂપિયા ખર્ચો તો હાલમાં થઈ ગયો અમે નીંડળી ખાતરને તો બધું કાપણી તો બધું બાકી એમ આ તો અત્યારથી જ મારી ખેડૂત ખેડૂતે ધંધો કૃષિ યુનિવર્સિટી રોજની નવી નવી વાતો લાવે છે કે બે થી ત્રણ પાક આપણે ડાંગરના એક સિઝન એક વર્ષ દરમિયાન લઈ શકો પણ એ લઈ શકાય વાત સાચી પણ પાણી મળે તો બરાબર ને તો અત્યારે પરિસ્થિતિ કેવી છે કે પહેલા એક પાક એક રોપણી થઈ ગઈ એ ડાંગર થઈ ગયું બીજી રોપણી વખતે કેટલી મુશ્કેલી આવે છે ઉનાળાની અંદર બીજી રોપણી વખતે આપણે જ્યારે બિયારણ પ્લોટ બનાવવાના એનું પાણી નથી મળતું એનું જ પાણી નથી મળતું તો પછી બીજી વારની રોપણી તમે સેટિંગ જ ક્યારે કરવાના ઓકે તો આ રજૂઆત તમે કઈ જગ્યાએ કરી કેટલી વાર કરીને શું જવાબ મળ્યો અમારા નેર ખાતાના જે અધિકારીઓ ખરા અમારા લોકલ એટલે કે અમારું ખડસુકા બોર્ડિંગની ઓફિસ ત્યાં અમે પૂછ્યું પછી અંબિકા ડિવિઝનમાં પૂછ્યું પછી છેલ્લે અમારા ધારાસભ્યને મેં વાત કરી ધારાસભ્યએ જોકે જવાબ સારો આપ્યો એમણે એમ કીધું કે આ હું સાહેબને વાત કરી છે જેમ બને તેમ ઘટું કરશું પણ તે છતાં પણ હજુ કંઈ થયું નથી હા ધારાસભ્યશ્રી એટલે રાકેશભાઈ દેસાઈ ક્યારે રજૂઆત કરી આપે એમના લે કાલે એમને મેં રજૂઆત કરી એમણે કે એમ તરત જ મને પાછો એમણે ફોન પણ કર્યો કે મેં ઉપર અધિકારીને વાત કરી દીધી છે એટલે તમને ઘટ્ટું કરી આપશે પણ તો છતાં પણ હજુ એમનો અધિકારીનો કોઈ જવાબ આવ્યો નથી ને એક અધિકારીનો જે ફોન નંબર હતો એ સ્વિચ ઓફ આવે છે તેમને પણ મેં ફોટા મોકલ્યા પણ તે પણ હજુ એમણે હાલની તારીખમાં પણ જોયા નથી કે અમારી પરિસ્થિતિ રૂબરૂ આવીને એમણે જોવું તો ખરા તમે કે પરિસ્થિતિ શું છે કે મારી તો બધી નેરને કિનારે જગ્યા તો પાણી હોવું જોઈએ કે નેર આવે એટલે મારા ખેતરમાં પાણી હોય તો પણ નથી તે એમણે રૂબરૂ તો કોઈ જોવા આવતું નથી ઓફિસમાં બેસીને ફક્ત બસ રોટેશન છે ને અમને ઉપરથી દબાણ છે કોનું દબાણ છે તે તો કે ખેડૂત માટે ઉપરથી દબાણ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે 10000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન આજે જ નર્મદા કેનાલની એક મીટિંગની જે જાહેરાત ભોપાલની અંદરથી કરવામાં આવી કે ભાઈ ગુજરાતને આટલું પાણી મળશે આજે સવારે જે ન્યૂઝ અમને મળ્યા એક બાજુ મબલક વરસાદ પડે છે પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે છે ડેમો આપણી પાસે છે આપણી પાસે ચેક ડેમો છે આપણી પાસે જળાશયો છે છતાં પણ ખેડૂત જે જગતનો તાત છે જે અન્નદાતા છે એ જો આજે વલખા મારી રહ્યો તો કેવી વાત છે તો આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ખેડૂત અગ્રણી પિનાકીનભાઈ પીનાકિનભાઈ આખી ચર્ચા આપની સામે થઈ છે આપ પોતે ખેડૂત છો આપ ખેડૂત અગ્રણી છો આપ ઘણી બધી સમસ્યાઓનો નિરાકરણ હજુ સુધી લાવ્યો છો તમારું શું મંતવ્ય છે આખી સ્ટોરી ઉપર ખાસ કરીને શરૂઆત જો કરીએ તો છેલ્લા એક દાયકાથી નેરને મરામત એટલે કે રિનોવેશન કરીને એને નવીનીકરણ એટલે કે પહેલાં જે માટીના પાડાવાળી નહેર હતી તો એને પાકી સિમેન્ટ કોન્ક્રીટની બનાવવાની પરંતુ સરકારના કરોડો રૂપિયા છેલ્લા એક દાયકાથી વેડફાઈ જાય અને જે કામ છે એની કોઈ ગુણવત્તા નથી હોતી બીજી એક વસ્તુ કે તાપી નદીના જે બે જળાશયો કાકરાપર અને ઉકાઈ એ બે જળાશયોને કારણે આ દક્ષિણ ગુજરાતમાં અને નવસારી જિલ્લાના અમુક તાલુકામાં જે આ ડાંગર ઉનાળું ડાંગર શક્ય બન્યું અને સફળ બી થયેલું હતું પરંતુ છેલ્લા એક દાયકાથી જે આ એક બાજુ વરૂણ ડેવ બી આપણને પરેશાન કરે બીજી તરફ ડેમમાં પાણી ચાલુ વર્ષે બી ને આગલા વર્ષે બી જે પાણી પૂરતી ક્ષમતાથી ડેમ ભરાયેલા અને ઓવરફ્લો થઈને છલકાઈ છોડવા પડે છતાં બી ખેડૂતોને માટે કેમ આવું થાય ઉદ્યોગોને પૂરતું પાણી મળે અને એની જગ્યાએ ખેડૂતોને જે આ સહન કરવાની કંજૂસાય એ કેવું કેમ કે જે વાત કરી ખેડૂતોએ તે રીતે ધરુવાડિયું તૈયાર કરવાનું હોય તો તે સમયે બી પાણી નથી મળતું અને પોતે કંઈક રીતે એને આયોજન કરે કોઈકનું વેચાતું પાણી લઈને ધરુવાડિયું તૈયાર કરે ધરુંવાડિયું તૈયાર થાય અને આ મરામતમાં જે ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરીના દિવસ સુધી ખરેખર તો એ બહુ લાંબા સમયગાળો ગણાય અને ખરેખર જોવા જાય ને તો ડાંગરની રોપણી ઉનાળું ડાંગરની રોપણી જાન્યુઆરી મહિનાના શરૂઆતથી લઈને તે વધારેમાં વધારે જાન્યુઆરીના અંત સુધીમાં થઈ જવી જોઈએ કેમ કે આવનારો વરસાદ ક્યારે આગમન થાય એ નક્કી નથી અને આ બધી પરિસ્થિતિના કારણે ખેડૂતોને એ જે ડાંગરનો પાક લેવાનો એને કાપણી સમયે બી એટલું વિલંબિત થાય ઉત્પાદનમાં અસર પડે અને ખર્ચા તો જે લાગવાના તે લાગવાના માનો કે જે ખેડૂતોએ અત્યારે ડાંગરની રોપણી કરી છે ફેર રોપણી તેમને ધરવું અને જે રોપણીનો ખર્ચ એ તો લાગી જ ચૂક્યો એને પછી એની અંદર મરણ આવે આ કારણસર તે વસ્તુ અલગ બીજી એક વસ્તુ કે અમે ભૂંડને તો સહન કરી જ રહેલા છે પણ એનાથી વિશેષ થઈને આ જે સહન કરવાનું એ એકદમ દેખીતું અને દુઃખદ છે એટલે આવા જે કંઈક છે એમાં આ અત્યારની જે વર્તમાન સરકાર છે એણે આ અધિકારીઓ પર ધ્યાન આપવાની જરૂર છે અને પાણીના રોટેશન થાય પછી બી મનમાની થાય એટલે ખેડૂત પોતાને જે રોટેશન ડિક્લેર કરેલા હોય તે આધારે આયોજન કરતા હોય બીજી એક વસ્તુ કે એકી સાથે જે પાણી મળે અને તે કારણસર રોપણી અને રોપણી સમયે ખેડૂતે પોતાએ વહેલી રોપણી કરવા માટે મજૂરોને બી વધારે વેતન આપવું પડે એટલે ખેડૂત બધી રીતે જ શોષાઈ જાય અને અંતે જ્યારે ખેડૂતોએ ડાંગર વેચણી કરવાની આવે ત્યારે બી ટેકાના ભાવે ખાલી ફક્ત ચોમાસું ડાંગર લેવાની જોગવાઈ છે તે બી એના નીતિ નિયમ એવા છે કે કોઈ ખેડૂતને એ અનુકૂળ થાય એમ નથી બીજી એક વસ્તુ કે વર્ષોથી માગણી છે મારી ખેડૂત સમાજના પ્રમુખ તરીકે કે દક્ષિણ ગુજરાતના મહત્વના શેરડી અને ડાંગર પાક એને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ રક્ષિત કરવું જોઈએ ખેડૂતો પ્રીમિયમ ભરવા તૈયાર છે છતાં બી એને હજુ ઘટ્ટું થતું નથી તો એક સમસ્યા નથી તમે નિહાળ્યું એ મુજબ ઘણી બધી સમસ્યાઓ છે એક બાજુ ભૂંડનો ત્રાસ યથાવત છે અત્યારે ભૂંડે હમલો પણ કર્યો હતો એક ખેડૂતની ઉપર અને એને હોસ્પિટલના બીછાને પણ જવું પડ્યું હતું તો બીજી બાજુ જગતનો તાજ છે પાણી માટે વલખા મારી રહ્યો છે દક્ષિણ ગુજરાતની અંદર વિપુલ પ્રમાણમાં વરસાદ વરસે છે ભાઈ ખૂબ સરસ વાતો કરી કે ભાઈ ડેમ છલકાય છે ઓવરફ્લો થાય છે દરવાજા ખોલવા પડે છે અને બીજી બાજુ ઉનાળાની અંદર ખેડૂતે ડાંગર પકવવા માટે પાણી માટે ફાફા મારવા પડે છે આખી ચર્ચા દરમિયાન એક તારણ જો આપણે કાઢીએ તો માની લો કે કદાચ હજુ એક કે બે દિવસમાં તમને પાણી નહીં મળે તો આ ડાંગરની શું પરિસ્થિતિ થાય ડાંગરની પરિ ડાંગર મોટે ભાગનું સુકાઈ જાય સુકાઈ જાય એટલે તમારે પાછી ફેર રોપણી કરવી પડે તો એનો ખર્ચો પાછો ડબલ થાય અત્યાર સુધીનો જે ખર્ચો કરો હોય આ ભાઈએ જેમ કીધું ધનસુખભાઈએ કે ભાઈ વીસ હજાર રૂપિયા થાય તો અમારે પાછું એ ફેર રોપણી કરીએ એટલે વીઘે ત્રણ હજાર રૂપિયા પાછા નાખો એટલે અમારે ખર્ચો વધવાનો ને હા ને એ પછી બી શું પરિસ્થિતિ કે પાણી મળશે કે નહીં મળશે એની જવાબદારી કોની નેરખાતાની નહીં તો એ કોની હોય અધિકારીને નહીં અમને રોટેશન આપો એમાં કે રોટેશન તો આપતા જ નથી એ કોઈને એક પ્રશ્ન પૂછીશ તમને કે તમારા પિતાએ કદાચ તમને ખેતીની અંદર જોતા રહ્યા આ તમારી સાથે કોણ છે આજ રીતે જો રહેવાનું હોય તો અમારે બંધ કરી દેવી પડે આ તો એવું લાગે છે કે દક્ષિણ ગુજરાતમાં ડાંગરની ખેતી બંધ કરવા પર આવે છે સરકાર કે ડાંગરની ખેતી કાયમ માટે આજે વર્ષોથી ડાંગર માટે ઉનાળુ ડાંગર માટે આ જ પરિસ્થિતિ છે આજનું નથી ને એનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે કે અમે જ્યારે પાણી સારું આવતું ત્યારે પંદર પંદર સોળસો આરા ભાત પકાવતા અત્યારે જ આ ઉનાળું તમે કહેવું દસ અગિયાર આરા વધારેમાં વધારે દસ અગિયાર ઉત્પાદનમાં ચાર આરા તો ખોટ જાય છે અત્યારે પાણીના લીધે તો પછી આવવાના તો કેવી રીતે અમે અંદર જોડવાનો કોઈ બીજો પ્રયત્ન કરીએ ને એના માટે તો જે પ્રમાણે આપણે નિહાળ્યું કે સ્ટુડિયોની અંદર આજે ખેડૂતો આવ્યા છે ખેડૂત અગ્રણી આવ્યા છે એમની જે પરિસ્થિતિ છે પરિસ્થિતિથી સૌ કોઈ વાકેફ હશે કે જે ખેતી વ્યવસાય સાથે જોડાયા હશે કારણ કે નહેરના રોટેશનની વાત જો કરવામાં આવે તો નવસારી વિજલપુર નગરપાલિકા પણ નહેરના રોટેશનને આધારિત જ લોકોને પીવાનું પાણી આપે છે ને અત્યારે નવસારીની અંદર પણ પાણી કાપ હતો કે ચાલીસ દિવસ સુધી રોટેશન બંધ હતું પાણી નહોતું આવ્યું એક ટાઈમ પાણી બોર થકી આપવામાં આવ્યું હતું તેમાં પણ જે નવસારી વિજલપુર નગરપાલિકા છે ને બુમરાહમાં પડી હતી તો આ તો જગતનો તાત છે કે જ્યારે એ ડાંગર પકાવશે તો આપણા ઘરની અંદર ચોખા આવશે તો આ લગ્ન સિઝનની અંદર આપણે ડખુ ચોખા ખાઈ શકીશું કારણ કે ગુજરાતીઓ માટે ડખુ ચોખા એટલે વિશેષ વાત કહેવાય અને જો જગતનો તાત પ્રમાણે ચિંતિત થશે તો આગળ થશે શું અંતની અંદર પિનાકીનભાઈની સાથે આપણે વાત કરીશું ને પિનાકીનભાઈ પાસેથી એક જી હા ધનસુખભાઈ શું કહેશો દસ વર્ષથી છેલ્લા દસ વર્ષથી તેવીસો સાડિતવીસો કે ચોવીસો એનાથી એક રૂપિયો ભાવ વધારે ભાતનો બગડ્યો નથી એ કારણ એટલે બે ગુણ એટલે પિનાકીનભાઈ કેટલું થાય સાડા સાત સાતમણ એનો મણનો ભાવ અમને આજ ભાવ છે એક જ ભાવ છે સરકાર કરે માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો ભાઈ આપની સાથે વાત કરીશું કારણ કે ડાંગર ડાંગરમાંથી થાય ચોખા ચોખામાંથી અન્ય પેદાશોની ઘણી બધી અને ખાસ કરીને જો વાત કરવા પછી તો નવસારી જે આઈડીસીની અંદર તો માત્ર ને માત્ર પૌવા મિલો જ છે એ બધી જ પૌવા મિલોની અંદર તમારા ડાંગરની જરૂર પડવાની કારણ કે એના સિવાય તો પૌવા બનવાના નથી તો પરિસ્થિતિ શું થાય છે કારણ કે જો તમને પોક્ષણક્ષમ ભાવ નથી મળતા તો પૌવાના ભાવ શા માટે વધે છે દર વર્ષે ખાસ કરીને આ બાબતે જો વિસ્તૃત ચર્ચા કરીએ તો જે ડાંગરના ભાવ છેલ્લા એક દાયકામાં એમાં ખાસ કોઈ તફાવત કે વધારો જોવા નથી મળ્યો પરંતુ એ ડાંગર આધારિત જે પેદાશ ચોખા લેવ પૌવા લેવ તો એ બધાના ભાવ એટલા વધે અરે કુષ્કાનો ભાવ હિટવાળા વાપરે તો એ બી પાઇપ પ્રોડક્ટમાં જે પ્રોસેસરો છે એને પૂરક આવક થાય અને એમાંથી જ એ લોકોનું ઘણું ખરું તો નીકળી જાય એટલે આ જે ખેડૂતોનું શોષણ છે આડકતરી રીતે અને સીધી રીતે દરેક જગ્યાએ છે દરેક તબક્કે છે બીજી એક વસ્તુ કે જે કંઈ ટેકાના ભાવે ખરીદી કરવાની તો સરકારશ્રીનું નિયંત્રણ હોવું જોઈએ કેમ કે સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા એના કરતાં જો ઓછા ભાવે ખેડૂત અથવા તો મંડળી પાસેથી લઈ તો એનું સીડી ગુનેગાર ગણીને પગલાં લેવા હોવા જોઈએ કારણ કે ઓછા ભાવ જે ન્યૂનતમ ભાવ નક્કી થયેલા એ મહત્તમ નથી તો એના કરતાં બી ઓછા ભાવે જો ખરીદી કરે તો એ બાબતે સજાની જોગવાઈ થવી જોઈએ અને શોષણ અટકવું જોઈએ બીજી એક વસ્તુ કે સરકાર શ્રી દ્વારા જે ટેકાના ખરીદ કેન્દ્ર બનાવે ત્યાં આગળ પૂરતો સ્ટાફ નથી હોતો એના કરતાં જે જિલ્લા અને તાલુકા લેવલે જે કોઈ સંઘ અને સહકારી મંડળીઓ છે તો એને આ પરવાનો આપી દે અને સરકાર એમની જોડે ડાયરેક્ટ વહીવટ કરી લે તો ખેડૂતને બી અનુકૂળ પડે કેમ કે જે મર્યાદા છે ખેડૂતની કે હેક્ટરે ત્રેવીસો કિલો જેટલું જ એ લોકો ટેકાના ભાવે ખરીદી કરે બાકીનું ડાંગર હોય દ્યું તો એને વેચવા ક્યાં જવાનું એટલે આ ડાંગરની ખેતીને માટે ખેડૂતોને બહુ પરેશાની છે અને આવનારા દિવસોમાં ખેડૂતોએ જે જણાવ્યું તે પ્રમાણે ડાંગરની ખેતી બંધ કરવી પડશે અને આવનારા સમયમાં જે આવનારી પેઢી એ કદાચ જ આ ખેતીમાં ઝંપલાવે એવા દિવસ નજીક દેખાઈ રહેલા છે આખા ચર્ચાના અંતની અંદર એક તારણ કાઢી શકાય કે જગતનો તાત જો આ રીતે દુઃખી હશે તો ભવિષ્યની અંદર તમારા બાળકોએ ભાત માટેની એક ટેબ્લેટ ખાવી પડશે દાળ માટેની એક ટેબ્લેટ ખાવી પડશે ને આ રીતે કદાચ કરી અને પોતાનું પેટયું રડવાનો વારો આવશે કારણ કે પાણી નથી મળતું અને કદાચ જો પાણી મળે તો પોષકશનો ભાવ નથી મળતા એ બધી વાત તો સાઇડ પર રહી ગઈ પણ રોપડી માટે પણ પાણી ન મળતું હોય અને જ્યારે કહેવાય કે ભાઈ ગુજરાત તો આખા ભારતનું ચિરાપુંજી કહી શકાય દક્ષિણ ગુજરાતની અંદર તો વર્ષોથી પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસે છે તે છતાં પણ નહેરના બાંધકામની અંદર રિપેરિંગ કામની અંદર મેઇન્ટેનન્સની અંદર રોટેશનના જો આવા ધંધિયાગીલી કરવામાં આવે તો ખેડૂતો ક્યાં જશે તો આ જ પ્રમાણે તમારી જે કોઈ પણ સમસ્યા છે એ સમસ્યા

જો વાત કરવામાં આવે તો છેલ્લા દસ વર્ષની અંદર મેક્સિમમ સાત મણના એમને ચોવીસો પચાસ રૂપિયા પ્રાપ્ત થયા હશે અને દસ વર્ષ ની અંદર કોઈ ભાવ વધારો થયો નથી ખુબ સરસ વાત કરી કે એક વીમા યોજનાની અંદર જ્યારે કહેવામાં આવે છે કે ભાઈ આ પાકોને લઈ લેવામાં આવે તે પણ લેવામાં આવતા નથી અને દક્ષિણ ગુજરાતની અંદર સૌ કોઈ જાણે છે કે મહત્વની ખેતીનો ભાગ છે એક શેરડી અને બીજું ડાંગર શેરડી અને ડાંગર એના કારણે ચાલી રહ્યા છે તો અંતની અંદર વધુ સમય ન લેતા કારણ કે ખેડૂતો પોતાની ખેતી કરવા માટે જોતરાયા છે અને એમના માથે અત્યારે એક સંકટ ટોળાઈ રહ્યું છે સંકટ છે જળનું અને આ વિશે ચોક્કસથી નવસારી

પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે અમારી સેવામાં લાઈફ ઇન્સ્યોરન્સ ટર્મ પ્લાન હેલ્થ ઇન્સ્યોરન્સ પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ હોમ ઇન્સ્યોરન્સ બિઝનેસ ઇન્સ્યોરન્સ ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે અમારી ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ ચાઇલ્ડ એજ્યુકેશન મેરેજ પ્લાનિંગ રિટાયરમેન્ટ પ્લાનિંગ ઇમરજન્સી ફંડ પ્લાનિંગ અન્ય નાણાકીય લક્ષ્યોનું આયોજન કરાય છે અહીં એલઆઇસી પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ ત્યારે સરનામું નોંધેલું એસ કે કન્સલ્ટન્સી રામવાટિકા ગ્રાઉન્ડ ફ્લોર કુંભારવાડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર